મિત્રો, હું જાણા રચના વાસુદેવની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5માં વિષય આસપાસ એમાં આપણે પાંચમો પાઠ સમજવાનો છે. પાઠનું નામ છે અનિતા અને મધમાખીઓ. હવે આ પાઠમાં અનિતા નામની એક છોકરી છે જે એક ગામમાં રહે છે. એ ગામમાં જ્યાં રહે છે ને ત્યાં મધમાખી એટલે કે મધમાખીમાંથી જે આપણે મધ બનાવીએ છીએ એ મધ નો કઈ રીતે બને છે અને એ મધ વેચીને પોતે પૈસા કમાય છે અને પોતાનું આ જીવન એ રીતે ગુજારે છે એ આ પાઠમાં આપણને બતાવ્યું છે. બરાબર. હવે આમાં છે અનિતા અને મધમાખી. અનિતા નામની એક છોકરી છે, એને ભણવાનો પણ ખૂબ જ શોખ છે પણ એ લોકોની પરિસ્થિતિ એટલી નબળી છે એટલે એ આગળ ભણી શકતી નથી. તો એ શું કરે છે તો કે પોતે ઘરે ટ્યુશન ક્લાસ નાના છોકરા છે એને ભણાવે છે, સાથે સાથે આ મધમાખી નો ઉછેર પણ કરે છે. ઉછેર કરવો એટલે કે તો પોતે જે ત્યાંના સરકાર છે એ ગામના સરકાર છે એ મધમાખી નો ઉછેર એટલે કે પેલા મધપુડો કઈ રીતે બનાવો ને મધમાખી કઈ રીતે આવે અને પછી મધમાખી ત્યાર પછી એનું મધ આપે કઈ રીતે બનાવવું છે અને એ બધું સરકાર છે તો એ લોકોને તાલીમ આપે છે. એટલે જે અનિતા છે એ મધમાખી નો ઉછેર પણ કરે છે, સાથે સાથે નાના બાળકો છે એને ભણાવે પણ છે અને એ રીતે એ પોતાના ઘરમાં એના મમ્મી પપ્પાની મદદ કરે છે અને પોતે આગળ ભણવા માટે પોતે પગભર થાય છે. બરાબર છે. એમાં છે કે અનિતા કુશવાહ છે એટલે કે મારું નામ અનિતા કુશવાહ છે, હું બોચારા ગામમાં રહું છું. હવે એ ક્યાં રહે છે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે અનિતા કયા ગામમાં રહે છે તો એમાં લખવાનું કે અનિતા છે એ બોચારા ગામમાં રહે છે. તો કે બોચારા ગામ ક્યાં આવેલું છે કે બિહારના મુઝફ્ફરનગરમાં મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલું ગામ છે. કયું તો કે બોચાહા. બોચાહા ક્યાં આવેલું છે તો કે મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલું છે. કયું ગામ તો કે બોચાહા. અનિતાના ગામનું નામ શું છે તો કે બોચાહા. શું નામ છે? બોચાહા. બરાબર. તો પછી અનિતાને જયારે એના મમ્મી પપ્પા ના પાડે છે અનિતાને કે આપણે હવે સ્કૂલે નથી જવું કેમ કે એના મમ્મી પપ્પા છે એ સ્કૂલ નો ખર્ચો પોતે કરી શકે એટલી એનામાં ઓળું નહોતું એટલા એ લોકો ગરીબ હતા. એટલે પછી અનિતાને છે ને વિચાર આવે છે, અનિતાને શાળાએ જવાનું એક સ્વપ્ન હતું, એનું સ્વપ્ન હતું કે મારે ખૂબ ભણી ભણીને આગળ વધવું છે. એને ભણવા માટે એને શું કર્યું પછી કે કોલેજે ભણવાની સાથે સાથે નાના બાળકોને પણ ભણાવવા લાગી અને મધમાખીઓનો ઉછેર પણ કરતી હતી. એક દિવસ હું શાળામાં પહોંચી ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ. હું ખૂબ જ ખુશ થઈ ગઈ. ઘરે આવીને મેં મારા માતા પિતાને શાળાની વાત કરી. શાળાએ જવાની જોખી ના પાડી દીધી. તેના માતા પિતાએ શું કર્યું કે શાળાએ જવાની ના પાડે છે. પછી એક દિવસ એના જે ગામના શિક્ષક હતા એ એના ઘરે આવે છે અને એના મમ્મી પપ્પાને જે સમજાવે છે કે તમે તમારી દીકરીને ભણાવો. એના માતા પિતા છે એમને સમજાવે છે કે ધોરણ 8 સુધી ભણવામાં તમારે કઈ એટલે એને શું કીધું કે તમારે 8 સુધી ભણે છે ત્યાં સુધી તો તમારે કઈ ખર્ચો દેવાનો નથી. બરાબર. અને માતા પિતાની માને અને પછી એના જે શિક્ષક છે એને મનાવવા આવે છે એના માતા પિતાને કે તમે તમારી દીકરીને ભણાવો અને એને 8 સુધી ભણશે ત્યાં સુધી એને કોઈ પણ જાતનો ખર્ચો નથી. બધો ખર્ચો કોણ આપશે તો કે સરકાર આપશે. એટલે તમે એને 8 સુધી ભણાવો. એટલે અનિતા શું કરે છે 8 સુધી એને ભણવા એના માતા પિતા મોકલે છે અને શિક્ષક જયારે એને મનાવે છે ત્યારે એના મમ્મી પપ્પા છે એ રાજી થઈ જાય છે અને અનિતા છે એ સ્કૂલે જાય છે. ત્યાર પછી જયારે અનિતા કોલેજમાં આવે છે ત્યારે અનિતા કોલેજે જાય છે ત્યારે એની સાથે સાથે નાના બાળકોને ઘરે ભણાવે છે જેથી કરીને નાના બાળકોની જે ફી આવે છે એમાં એનો ખર્ચો નીકળી જાય છે. બરાબર. દરેક બાળકને ભણવાનો હક છે. 8 સુધી તો મફત ભણાય પણ આ અંગે સુધી જાણ છે. ધીમે ધીમે અન્ય લોકોને પણ છોકરીઓએ શાળા મોકલવાની વાત કરી. મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા. મારી માતા ઘણા બધા કામ કરી લીધી જેથી મને ભણવાનો વધુ સમય મળી રહેતો. હવે અનિતા શું કરતી હતી કે પોતે ભણતી હતી અને સાથે સાથે બીજા છોકરાઓને ભણાવતી હતી. એટલે એના મમ્મી પપ્પાને શું કર્યું કે મારી દીકરી ભણવા માટે અઢી મહેનત કરે છે તો હું પણ એને થોડીક મદદ કરું. એટલે એના મમ્મી પપ્પા એના મમ્મી શું કરે છે કે પોતે એને ઘરકામમાં મદદ કરે છે જેથી કરીને અનિતાને ભણવા માટે થોડો વધુ સમય મળે.
ત્યાર પછી છે મધમાખીનો ઉછેરના બરોબર મધમાખી ઉછેરના એમના વિસ્તારમાં એટલે કે કોના વિસ્તારમાં તકે અનિતા અનિતાના વિસ્તારમાં લીચીના વૃક્ષો ગણાય છે લીચી એટલે તમે અંદર જોઈ હોય તો ખ્યાલ આવે લાલ કલરનું ઝીણા ઝીણા ઓલાવાળું ટકા ટકા વાળું એવું એક ફળ છે એટલે કે લીચીના વૃક્ષો ઘણા છે આ વૃક્ષના ફૂલો મધમાખીઓને ખૂબ જ ગમે છે એટલે ઘણા લોકો મધમાખીઓનો ઉછેર કામ કરે છે પણ એ સરકાર એ તાલીમ માટે પણ આપે છે એ તાલીમમાં જોડાય તેનો હું એક જ છોકરી હતી ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે એ સમય એમને ઉછેર માટે ઘણો સારો હોય છે હવે શું કરે છે કે હવે જે અનિતા છે એને એમ થાય છે કે લાવણા જેમ થોડું કંઈક વધારે કરો એટલે એ શું કરે છે કે એના ગામમાં લીચીનો વૃક્ષો બધું છે એટલે જે મધમાખી છે એને લીચી એટલે કે એ થોડીક મીઠી આવે એટલે એના મધમાખી છે એ વધુ મન હોય છે જેથી કરીને એના મધમાખીઓનો ઉછેર સારી રીતે થઈ શકે છે અને એ મધમાખીનો ઉછેર કઈ રીતે કરવો ક્યાં મધમાખીના મકરમાંથી મધ કઈ રીતે કાઢવું અને કઈ રીતે પછી બજારમાં વેચવું એ બધું પણ સરકાર એ લોકોને તાલીમ આપતા હતા પછી તો શું કરે છે તો કે મધમાખીઓનો ઉછેરનો સૌથી સારો સમય કયો છે તો તમે લખવાનું ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનો કયો મહિનો ઓક્ટોબરથી ડિસેમ્બર સૌથી વધુ સારામાં સારો સમય છે કેનો તો કે મધમાખીનો ઉછેરનો બરાબર એ સમયમાં મધમાખીઓ છે એ ઈંડા મૂકે છે બરાબર મધમાખી જ્યારે ઉડે છે ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે એ અવાજ તમે સાંભળી છે મધમાખી જ્યારે ઉડે ને ત્યારે એવી રીતે અવાજ આવતો હોય છે મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડી મેં ભણવાનું ચાલુ રાખ્યું અને 5000 રૂપિયા ભેગા કર્યા હવે શું થયું તો જયારે અનિતા છે એને મધમાખી ઉછેરનો એને તાલીમ તો મેળવી લીધી હવે પણ એ કામ છે આપણે કેવું કોઈ પણ ધંધો ચાલુ કરવો હોય છે તો કામ ચાલુ કરવું હોય તો પેલા થોડું પૈસાની જરૂર પડે કારણ કે રોકાણ માટે એટલે શું કરે છે તો અનિતાને એમ થયું કે આ કામ હવે મને આવડતું ગયું મધમાખીનો ઉછેર મારે કઈ રીતે કરવાનું પણ કે હજી એને મારે ચાલુ કરવા માટે મારે થોડા પૈસાની જરૂર પડશે એટલે શું કરે છે એને ભણવાનું ચાલુ જ રાખ્યું હતું એટલે પછી એને શું કર્યું કે 5000 રૂપિયા ભેગા કર્યા તે પૈકી એ પૈસાથી મેં માખીઓ માટેની બે પેટી ખરીદી એક પેટીની કિંમત 2000 રૂપિયા હતી બાકીના પૈસામાંથી મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી અને મધપુડાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી હવે જો હવે આમાં એ બતાવે છે કે મધપુડો આપણે કઈ રીતે આપણે શું કરીએ તો ત્યાં મધમાખીઓ બધી આવે બરાબર એટલે આમાં એ બતાવ્યું છે એને શું કર્યું કે 5000 રૂપિયા ભેગા કર્યા ત્યાંથી બે મધમાખીઓ માટેની પેટી કરી બરાબર છે અને શું કહે છે કે એક પેટી કેટલાની આવી તો કે 2000 રૂપિયા એટલે એને શું કીધું કે 2000 ને બે પેટી કરી ખરીદી એટલે 4000 રૂપિયા થાય પછી જે 1000 રૂપિયા હોય ને એના માટે એને ચાસણી બનાવવા ખાંડ લીધી બરાબર અને મધપુડાને ચોખ્ખો રાખવાની દવા લીધી અને પછી નેક્સ્ટ લેક્ચર આપણે નવા નવા લેક્ચરમાં સમજાવીશું થેન્ક યુ